મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર. જો મિત્રો તમને અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી વાળું કન્ટુર ફોમ વાળું ગાદલું પસંદ હોય કે જે સ્પાઇન સપોર્ટ વાળું હોય તો મિત્રો આ વિડીયો તમારા માટે છે. કારણ કે આ વિડીયોની અંદર આપણે રિવ્યુ કરવાના છીએ સ્વીટ ડ્રીમના હાર્મની મેટ્રેસનો. જુઓ મિત્રો અંદરનું જે ફોમ છે ને એ જ આપણે સૌથી પહેલા જોઈએ. જો આ ટાઈપનું ફોમ આવે છે, આ હાઈ ડેન્સિટી HR ફોમ હોય છે. HR એટલે હાઈ રેઝિલિયન્સ વાળું ફોમ, જમ્પિંગ વાળું ફોમ હોય નોર્મલ PU ફોમની કમ્પેરિઝનમાં. અને આ ટાઈપના CNC કટ આપેલા છે. જુઓ ઉપરની બાજુ અને નીચેની બાજુ બંને બાજુ છે. જુઓ હવે આનો ફાયદો શું થશે? પહેલા તો એર સર્ક્યુલેશન પ્રોપર થશે, એટલે કે ગાદલા ઉપર તમે સૂતા છો શરીરની ગરમી આની અંદર જશે, પરંતુ આ ફોર્મની અંદર એર ગેપ એટલા બને છે કે ગરમીને ડિસ્ટ્રીબ્યુટ કરશે. તો આની અંદર પરસેવો થવો કે વધારે ગરમીનો ઇસ્યુ આવવો, ગાદલું ગરમ પડવું એવા ઇસ્યુ આવવાના નથી. મિત્રો આ ગાદલામાં તમને જે આ ડિઝાઇન બનેલી દેખાય છે આનો ફાયદો શું થશે તમને પ્રેક્ટિકલ બતાવું. માનો કે આ ત્રણ આંગળી ઉપર આપણે અલગ અલગ વજન રાખીએ. જુઓ જ્યાં વધારે વજન આપ્યો ત્યાં વધારે સિંક થયું છે, અહીંયા ઓછું ખૂચ્યું, અહીંયા સૌથી ઓછો વજન છે તો એટલું બધું નથી ખૂચ્યું ફોર્મ. તો આ જ રીતના શરીરની અંદર પણ અલગ અલગ ભાગની અંદર અલગ અલગ વજન હોય છે. જેવા તમે આ ગાદલામાં સુવો ત્યારે જે પાર્ટની અંદર, માનો કે હિપનો પાર્ટ છે, અપર બેકનો પાર્ટ છે, ત્યાં શરીરની અંદર વધારે વજન હોય તો એ પાર્ટના જે ચેક્સ છે આ બધા એ વધારે સિંક થશે. જ્યારે જે પાર્ટની અંદર વજન ઓછો છે ત્યાં ઓછા સિંક થશે. હવે આનો ફાયદો શું થશે? ખાસ આનો બેનિફિટ મિત્રો જોઈને, તો જેવા તમે આ ગાદલા ઉપર સુવો, માનો કે આ રીતના આપણે આ ગાદલા ઉપર સુઈએ છીએ, તો જ્યાં હિપનો પાર્ટ છે, અપર બેકનો પાર્ટ છે, આ જો વધારે ખૂચે છે અને ગાદલા ઉપર મૂવમેન્ટ કરીએ તો જો પ્રોપર સપોર્ટ પણ મળે છે ગાદલામાં, અને આ રીતના ઊભા થાય જ્યારે ત્યારે પણ ફોર્મ છે ને જેન્ટલ પુશ આપે, જેને કારણે આ ગાદલું છે ને આપણે ઓર્થોપેડિકલી પણ રેકમેન્ડ કરી શકીએ, એ ટાઈપનો ફીલ છે આનો. અને મિત્રો જો તમે સાઈડ સ્લીપર હોય તો પણ આ ગાદલું તમને ઘણું બધું કમ્ફર્ટેબલ લાગવાનું છે. એનું કારણ છે કે હિપનો પાર્ટ વધારે સિંક થાય, વધારે એટલે કે જેટલી જરૂરિયાત છે એટલો સિંક થશે, અપર બેકનો પાર્ટ એ જરૂરિયાત છે એટલો સિંક થશે, પરંતુ આ જે લંબર સપોર્ટ છે સ્પાઇન એરિયા છે ત્યાં પ્રોપર કર્વ પણ બનશે, એટલે પ્રોપર ફીલ છે મેટ્રેસનો. મિત્રો આના ફીલને જોઈને આ ગાદલું આપણે કોને કોને રેકમેન્ડ કરી શકશું? તો સામાન્ય રીતના આનો ફીલ છે ને મીડિયમ સોફ્ટ ટાઈપનો ફીલ છે અને સપોર્ટિવ પણ છે. તો જે લોકોને બેકપેઇનનો ઇસ્યુ છે એવા લોકોને પણ હું આ ગાદલું રેકમેન્ડ કરીશ. બધા એજ ગ્રુપ, બધા વેઇટ ગ્રુપ, પરંતુ તમારો વજન છે એ 100 કિલોથી વધારે ના હોવો જોઈએ. 100 કિલોથી ઓછો વજન હોય તો આ ગાદલું તમારા માટે રેકમેન્ડેડ રહેશે. જે લોકોને નોર્મલ ગાદલાની અંદર બહુ ગરમીનો ઇસ્યુ આવે છે એવા લોકો માટે પણ આ ગાદલું હાઈલી રેકમેન્ડેડ રહેવાનું છે. મિત્રો આ ગાદલાને તમે બંને બાજુ યુઝ કરી શકશો. આ બાજુ જે ફીલ છે સેમ ફીલ બીજી બાજુ છે, ફીલમાં કોઈ ચેન્જ નથી. તો આ ગાદલાને બંને બાજુ યુઝ કરી શકો. જો મિત્રો તમારો વજન છે ને 80-85 કિલો એનાથી વધારે વજન હોય તો તમને રેકમેન્ડ કરીશ કે 3 મહિને અથવા 6 મહિને આ ગાદલાને તમે રોટેટ કરતા રહ્યો, જેને કારણે સેમ ફીલ તમને લાંબા સમય સુધી મળતો રહે. મિત્રો હવે વાત કરીએ કિંમતની. 6x5 ફૂટના ગાદલાની 6 ઇંચ જાડાઈ વાળું ગાદલું તો તમે જોતા હોય તો આની MRP 50,000 રૂપિયાની આસપાસ છે. આમાં જ્યારે તમે ગાદલું લેવા જતા હોય ત્યારે કોઈ ને કોઈ ડિસ્કાઉન્ટ ઓફર ચાલતી જ હોય છે, તો વધારાનો ફાયદો પણ મળતો હોય છે. અને સ્વીટ ડ્રીમ કંપની હાર્મની ગાદલાની અંદર મિત્રો 5 વર્ષની વોરંટી આપે છે. જો તમને કાંઈ કન્ફ્યુઝન હોય, કાંઈ પણ ક્વેશ્ચન હોય આ ગાદલાની બાબતમાં તો વિડીયોના ઇન્ફોર્મેશનની અંદર હું એક નંબર આપી દઉં છું, તમે ડાયરેક્ટલી પણ વાત કરી શકશો.